टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતમાં શીતલહેર તો પર્વતો પર હિમવર્ષા થઈ રહી છે, કેવો છે દેશમાં હવામાનનો વર્તારો, આવો જાણીએ। રાજ્યમાં મોડે મોડે ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડીનું જોર યથાવત રહેશે। ઉત્તરીય પવનો ફૂંકાતા ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો જોવા મળશે। કભી અભી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાસ હુઆ હૈ જો અભી નોર્થ વેસ્ટ ઉત્તર પ્રદેશ કે ઉપર હૈ, ઉસકી વજહ સે નોર્ધર્લી વિન્ડ્સ આઈ હૈ જો કિ પહાડો સે આતી હૈ, હલકી ઠંડી હોતી હૈ, તો ઉસકી વજહ સે થોડા ટેમ્પરેચર ડાઉન આયા હૈ। ઉત્તર ભારતમાં હાલ ઠંડીનો માહોલ જામી ચુક્યો છે। ઉત્તર પ્રદેશમાં હાર્ડ થીજવતી ઠંડીમાં લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। જેસે 8-9 કો ટેમ્પરેચર બઢેંગે, 10 કો થોડા ગિરના સ્ટાર્ટ હોંગે, ઉસકે બાદ પંજાબ હરિયાણા મેં ભી કહીં ના કહીં કોલ્ડ વેવ કન્ડિશન્સ આ સકતી હૈ, ઇસકે સાથ વેસ્ટ ઉત્તર પ્રદેશ મેં ભી, ઇસકે અલાવા જૈસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાતા હૈ તો કહીં ના કહીં ડેન્સ ફોગ આઇસોલેટેડ પોકેટ્સ મેં ભી ઇન રાજ્યો મેં રહેને કા ચાન્સીસ હૈ। તો પહાડી વિસ્તારમાં પણ ઠંડીના મોસમની રંગત નિખરી છે। હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ઘણા વર્ષો પછી મોડેથી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં હિમવર્ષા થઈ છે। શિમલા શહેર સહિત તેને અડીને આવેલા પ્રવાસન સ્થળો કુફરી, ફાગુ અને નારકંડામાં પણ ભારે બરફ પડ્યો છે, જેને લઈ પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે। શિમલામાં પ્રવાસીઓ ખુશનુમા વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે। બહુ મજા આ રહા હૈ યહાં પે, બહુ એન્જોય કિયા હમને, શામ કો ભી ઉધર થે હમ માલ રોડ પે સ્નોફોલ કા મજા લિયા, વિડિયોઝ વગેરા બનાઈ, બહુ અચ્છા લગ રહા હૈ। ક્યા મેસેજ લેકે જા રહે હૈ? મેસેજ લેકે જા રહે હૈ યહાં પે આયે હૈ એન્જોય કરે ઓર ઇસ ટાઈમ પીક સીઝન જરૂર ઇસકા ફાયદા ઉઠાએ। આ સિવાય કુલ્લુ, મનાલી, મંડી, સ્પીતિ, કિન્નોર તથા કાંગડાના ધોલાધાર પહાડીઓના ઊંચા વિસ્તારો પણ બરફથી ઢંકાયેલા છે। તો ભારતના સ્વર્ગ જમ્મુ કાશ્મીર પણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે। ખીણના મોટા ભાગના વિસ્તારોમાં સીઝનમાં પ્રથમ વખત દિવસનું તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડ્યું છે, જેના કારણે હાડ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે। તો બીજી તરફ હિમવર્ષાને કારણે રાજૌરી અને પૂંછને જોડતા મુગલ રોડ બંધ કરી દેવાયો છે। આ સાથે કાશ્મીરથી લેહને જોડતો સિંથાન રોડ અને કિશ્તવાડ અનંતનાગ રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનના અજમેરમાં પણ ઠંડીનો માહોલ જામી ગયો છે। વિદેશોથી પક્ષીઓ પણ ઠંડીનો લુફ્ત લેવા આવી પહોંચ્યા છે। વિદેશી પક્ષીઓ પણ સ્થાનિકો સાથે સહજતાથી ભળી રહ્યા છે। શહેરવાસીઓ પણ વિદેશી પક્ષીઓના આગમનથી ખૂબ જ આનંદિત છે। ગલત કિયા જો કિયા એતબાર મોસમ કા બદલના લાઝમી હૈ, બાર બાર મોસમ કા, હર મોસમ કા અપના એક અલગ ફ્લેવર, અલગ મજા, અલગ રંગત, અલગ ચહેલપહેલ હોતી હૈ જો ઉસકો ટાઈમલી મિલની ચાહિયે। ત્યારે પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે ઠંડા પવનનું મોજું મેદાની વિસ્તારમાં ફરી વળતા દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।